હેલો દોસ્તો, આજે આપણે બનાવીશું મૂળાના પાનની ભાજી. સામાન્ય રીતે લોકો મૂળાના પાનને ફેંકી દેતા હોય છે, પણ આપણે ફેંકશું નહીં, આપણે તેની સરસ મજાની ભાજી બનાવશું. તો દોસ્તો, આજની રેસીપી શીખીએ પહેલાં મારી ચેનલ ચાન્સ કિચનમાં તમારું સ્વાગત છે. અને હા, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ, અને બાજુમાં આવેલા બેલ બટન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો આજની રેસીપી શીખી લઈએ. અહીંયા મેં એક કટકા કરેલું મરચું લીધું છે, 1-2 ચમચી ચણા એટલે કે બેસનનો લોટ લીધો છે, અને 1 કટકા કરેલું ટામેટું લીધું છે. સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરી 1 પાવરું જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી 1/2 ચમચી રાઈ ઉમેરશું. રાઈ ફૂટી જાય પછી આપણે ગેસને ધીમો કરી દેશું. પછી આપણે તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેશું. સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેમાં જરાક એવી હિંગ ઉમેરશું અને પછી તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. કટકા કરેલું લીલું મરચું ઉમેરશું, તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે આપણે ઢાંકણ રાખશું જેથી આપણને બહાર કદાચ તેલ ઉડે તો આપણા હાથ પર ના ઉડે. 1/2 મિનિટ આ રીતે આપણે ચડવા દેશું. હવે આપણે તેમાં 1 મોટી ચમચી કોથમીર, મરચું પ્લસ લસણ છે જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરશું, જે મેં વહેલા બનાવીને રાખેલી છે. પછી તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. 1/2 મિનિટ સુધી આ રીતે મિક્સ કરતા રહેશું જેથી નીચે ચોટી ના જાય. હવે આપણે તેમાં કટકા કરેલું ટામેટું ઉમેરશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. અડધી મિનિટ સુધી આ રીતે સતત મિક્સ કરતા રહેશું. પછી આપણે તેમાં મૂળાના પાન ઉમેરવાના છે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે કટકા કરેલા મૂળાના પાન છે તેને ઉમેરી દેશું. પાન ઉમેરી દીધા છે. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કરશું જેથી બહાર નીકળી ના જાય, કારણ કે અત્યારે બહુ બધા પાન લાગે છે, પછી તે થોડા એવા થઈ જશે. મૂળાના પાન સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આ મિશ્રણને 2-3 મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દેશું. હેલો દોસ્તો, હજુ તમે મારી ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ અહીંયા જે તમને લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે તેના ઉપર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ત્યાં બાજુમાં જે ઘંટડી એટલે કે બેલ બટન દેખાય છે તેમાં 3 ઓપ્શનમાંથી જે પ્રથમ ઓપ્શન છે ઓલ, તેના ઉપર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. સરસ રીતે પાન મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને મિક્સ કરી લેશું. તો દોસ્તો, મૂળાના પાનની ભાજી તૈયાર છે. બહુ સરસ, બહુ એવી મસ્ત સુગંધ આવી રહી છે. અહીંયા મેં લસણનો વઘાર લીધો છે એટલે બહુ જ મસ્ત સુગંધ આવી છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે અવોઇડ કરજો, અને લસણ સિવાયની બીજી વસ્તુ નાખીને પણ તમે આ ભાજી બનાવી શકો છો. હવે આપણે ધાણા ઉમેરી દેશું. તમે અહીંયા છીણી સેવ પણ ઉમેરી શકો છો. તો દોસ્તો, આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો, અને કેવી બની છે તે કમેન્ટ બોક્સમાં શ્યોર જણાવજો. અને બીજી આવી જ રેસીપી માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરી શકો છો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.